અત્યારે આપણે પવિત્ર યાત્રાધામ એટલે કે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. મિત્રો અત્યારે આપણી પાસે નવઘણભાઈ છે જે શંખેશ્વર બાજુથી અહીંયાથી આશરે 150 કિલોમીટરના અંતરે દૂર પર આવેલા છે. મહેસાણા બાજુ શંખેશ્વર આવે ત્યાંથી આવી રીતે ગોળ ઉપાડી અને અહીંયા દર્શન કરવા માટે આવતા. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે આ ગોળ ઉપાડીને કેમ અહીંયા ચામુંડા માતાજીના મંદિરે જાવ છો? ત્યારે મને કીધું કે ભાઈ વાત તો શું કરું, ચામુંડની દીએ તો રાજ કરાવે અને રીજે તો રાજ કરાવે અને ખીજે તો ખાખ કરે. એ ચામુંડ માતાજીના મંદિરે અમે આવ્યા. મારે 7 દીકરી છે, દીકરી ઉપર દીકરીઓ જ આવે એવી 7 દીકરી. અમે ખૂબ માનતા બાધા ખૂબ રાખી, ખૂબ ભુવા ભુવા પાસે ગયા પણ અમને ક્યાંય પણ સરખો જવાબ ન મળ્યો અને દીકરી જ થાય. પછી અમે અમારી કુળદેવીને પ્રાર્થના કરી ચામુંડને, હે કે ચામુંડ મારી કુળદેવી, અમારા વડવાએ જો પૂજી હોય તો મારી 7 દીકરી ઉપર દીકરો દે ને તો અમે ત્યાં તમારા મંદિરે ડુંગર ઉપર ગોળ બારોબાર અમારા દીકરાને ત્યાં જોખશું. એવી જ રીતે 7 દીકરી ઉપર આ દીકરો તમે જોઈ રહ્યા છો, 7 દીકરી ઉપર ચામુંડ માતાજીએ દીકરો દીધો અને દીકરાને ગોળના બારોબાર આજે જોખશે. જેવી જ માતાજીએ આમની આશા પૂરી કરી એવી આ વિડીયો જોનારા દરેક માઈ ભક્તોની માં ચામુંડમાં આશા પૂરી કરે એવી આપણે દિલથી પ્રાર્થના કરીએ. તો બોલો સૌ. હા, અમે રાજસ્થાનથી છીએ, પાલી ડિસ્ટ્રિક્ટમાં બાલી તહેસીલ. અમે બધા રબારી યુવા ગ્રુપ છે. મારો વિલેજ છે પાદલા વિલેજ, ત્યાં અમારે દ્વારકાથી યાત્રા જાય 10-15 વર્ષમાં એકવાર જાય. એટલે બધા અમારા રબારી સમાજના યુવા ગ્રુપ છે. એટલે અમે ત્યાંથી વડવાલા ધામ ગયા હતા ને વડવાલાથી હવે મારા ચામુંડા માતાને દર્શન કરવા માટે આવ્યા છે. અહીંથી અમે આગળ જવાના સીધા આપણે દ્વારકાધીશ, ત્યાંથી ગઢ ગીરના બધા સોમનાથ સારંગપુર હનુમાનજી બધા દર્શન કરીને આખું સૌરાષ્ટ્ર મારે ફરવાનું છે. બધા રબારી સમાજના યુવા મારા મોઠિયાર છે બધા, મારે આ બધા મારા ભાઈ બંધ છે બધા, મારા ગામના મારા છોકરા છે બધા. એટલે બધા અમે માતાના દર્શન માટે આયા ચોટીલામાં. બોલો ચામુંડા માતાજી, બોલો રે બોલો અમે નમસ્કાર. જય ચામુંડ માતાજી. મારું નામ ડૉક્ટર નીતુબેન પાલાભાઈ કનારા છે. હું અત્યારે માતાજીની માનતાએ આવેલી છું અને મારા આમ જોઈએ તો અમારા અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે અને માતાજી ચામુંડમાં એ અમારા કુળદેવી પણ છે. અહીંયા અસંખ્ય લોકો આવી છે, એની બહુ ભીડભાડ હોય છે. જો તમે તમારો શ્રદ્ધાનો દીપક લઈને આવો છો તો એ દીપક ક્યારે પણ ઓલવાતો નથી, કારણ કે એની અખંડ જ્યોત છે. કોઈ પણ સ્વરૂપે ભગવાન જો બિરાજમાન હોય તો એ જ્યોત સ્વરૂપે છે. અને ભણેલા ગણેલા હોય અથવા તો પ્રાચીનતમથી જોયે છે કે માતાજી છે, થરાર પુરાણમાં એમની એક આખી વાત કરવામાં આવેલી છે કે માતાજી કઈ રીતે અહીંયા બિરાજમાન છે. એવી જ મારી માં હોય, ચંડ ને મુન ને મારનારી હોય તો એ ચામુંડ માતાજી છે. અને એના પ્રત્યે અસંખ્ય નહીં પણ અડગ વિશ્વાસ કહી શકાય એવો છે. અને માતા જો સાચા દિલથી તમે પ્રાર્થના કરી હોય તો એ સ્વીકારે છે, હજર હજુર છે. આપના ચરણોમાં કોટી કોટી વંદન છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આ ભાઈ ઘૂંટણભર અત્યારે ડુંગર ઉપર ચડી રહ્યા છે પગથિયે પગથિયે. મિત્રો આ ભાઈ મૂળ યુપીના વતની છે અને અહીંયા ડુંગર નીચે તળેટીથી આવી રીતે ઘૂંટણિયાભર ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા માટેનું એમને આયોજન કરેલું છે. તો માં એમને ખૂબ શક્તિ આપે, ભક્તિ આપે અને એમની જે કંઈ દરેક મનોકામના હોય એ માં ચામુંડ પૂરી કરે એવી આપણે દિલથી પ્રાર્થના કરીએ. મિત્રો આવા તો ઘણા બધા અહીંયા લોકો શ્રદ્ધાળુઓ પોતપોતાની રીતે શ્રદ્ધાપૂર્વક દર્શને આવતા હોય છે. આવ્યા છીએ માં ચામુંડાના દર્શન કરવા. માનતા હતી દીકરાને પગે લગાડવાની, લગાડ્યું અને માં હવની મનોકામના પૂર્ણ કરે અને હવની રક્ષા કરે માં ચામુંડા ચોટીલા વાળી. કે ચોટીલા જાઉ મારી ચામુંડ ને મનાવો રે, એ ચામુંડ મારી રે આઈ, એ મારી મારા હવે લાયો કેલ રે, એવા હવે લા રે ઉકેલ નારી ચામુંડ વેલે વેલે આવે રે. એવા કોટડા ગામથી આવે મારી એ ચામુંડ વેલી આવે રે, એવી ચામુંડ મારી રે આવીન
મારી મારહવેલા રે ઉકેલ રે. સાહેબ આપનું નામ? સુરેશ પ્રજાપતિ. સુરેશ પ્રજાપતિ, તમારી ચેનલને માં ચામુંડા આગળ વધારે એવા અમે માં ચામુંડા જોડે આશીર્વાદ માંગી છીએ. અને તમારું નામ બહુ મોટું રહે સુરેશભાઈ પ્રજાપતિનું. કઈ ચેનલ? સુરેશ પ્રજાપતિ. સુરેશ પ્રજાપતિ ચેનલ આખા ઇન્ડિયામાં ફેમસ થાય એવી માં ચામુંડા જોડે અમે પ્રાર્થના કરીએ છીએ. મસ્ત તમને જય ચામુંડ. અમે લોકો 20 વર્ષથી આવીએ છીએ, ચાલતા પગપાળા સંઘમાં આવીએ છીએ. ગુલબાઈ ટેકરાથી અમદાવાદ, અમદાવાદથી ગુલબાઈ ટેકરા જે છે ને અમારું ગામ છે, ત્યાંથી અમે લોકો ચોટીલા સિંગલ પટી રોડ હતો એ ટાઈમ પરથી અમારા દાદા પરદાદાની જે પેઢી છે ત્યાં અમે લોકો ચાલતા આવીએ છીએ. પાણી નતું મળતું, પશુ નતું મળતું, ખાવા નતું મળતું, એ ટાઈમ પરથી અમારા દાદા પરદાદા ચાલતા આવે છે. અમે લોકો પણ એ રિવાજ આગળ નિભાવીએ છીએ, જેવો લોકો કરે છે એવું અમે કરતા આવીએ છીએ. અને માતાનો જે છે ડાકલું બાકલું વગાડતા છે, મોજ મસ્તી કરતા. મિત્રો, આજ તમે જોઈ શકો છો કે દાદીમાં ધીમે ધીમે પગથિયા ચડી ગયા છે ઘણી બધી. દાદી કેટલા વર્ષ છે તમારા? 70માં વર્ષ છે. પણ દાદી આ ચામુંડા માતાજીના પગથિયા આવે છે. આ બહેનો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પગથિયા પગથિયે કંકુ નો ચાંદલો કરતા આવે છે. આવી રીતે અલગ અલગ બધા પોતપોતાની રીતે માનતા રાખતા હોય છે. જય માતાજી. મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને આ નવા વ્લોગ સાથે તમારું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે ચોટીલા ચામુંડા માતાજી. પવિત્ર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. આજે 7મું નોરતું છે. તો હું દર્શન કરતા પહેલા એક નાની એવડી એક વાત કરી દઉં. મિત્રો, અહીંયા ચામુંડા માતાજીના મંદિરે જ્યારે તમે દર્શન કરવા આવો છો ને, તો તમારે નાનો એવડો ડુંગર ચડવો પડતો હોય છે. ડુંગરના પગથિયા ગણીએ ને તો 635 ની આજુબાજુ પગથિયા છે. 1173 ફૂટના અંતરે આવેલું આ મંદિર છે. ઉપર પહેલાના સમયમાં અહીંયા પગથિયા નહોતા, ત્યારે કાચી કેડીઓ હતી. ત્યારે કેડીઓથી આપણે માણસો ચાલીને જતા હતા. ત્યારે મંદિર નહોતું, ત્યાં નાનો એવડો ઓરડો હતો. બસ આટલું કહીશ. હવે કેમ ત્યાં રાત્રે નથી સુવાતું, કેમ રાત્રે કોઈ રોકાણ નથી કરી શકતા, સાંજ પડે એટલે ચોટીલા ગામમાં જે ડુંગર ઉપર જેટલી દુકાનો હોય આ છે તે છે, બધા નીચે કેમ આવી જાય છે, શું છે આનું રહસ્ય, અહીંયા રહેવા માટેની શું સુવિધા છે, ક્યાંથી અવાય, એ બધું જ હું તમને આ વિડીયોમાં બતાવીશ. પણ એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. મિત્રો, આ ભાઈ જે છે અત્યારે 31 વ્યક્તિ અનગઢ જે મસાણી મેરડી માતાજી વાળું છે ત્યાં અનગઢ થી બધા અહીંયા ચામુંડા માતાજીના દર્શને આવ્યા. દર્શને આવ્યાની સાથે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે આ શું લઈ જઈ રહ્યા છો, આ શું લઈ જઈ રહ્યા છો. ત્યારે ભાઈએ મને એવું કીધું કે અમે અનગઢમાં માં ચામુંડ માતાજીનો મઠ બનાવીએ છીએ અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે. તો અમે અહીંયાથી આ ફોટો અને અખંડ જ્યોત અહીંથી ચામુંડા માતાજીને અખંડ જ્યોતમાં ત્યાં લઈ જશું. ત્યાં અત્યારે અમે બીજું મંદિર છે ત્યાં રાખીશું અને કાલે સવારે ફૂલ ડીજે સામૈયા સાથે માતાજીના વધામણા કરી અને ત્યાં માતાજીના બિરાજમાન કરીશું. અને જેવું અહીંયા માન્યતા છે એવી જ માં ત્યાં પણ બિરાજે એવી એમની ભાવના છે. મિત્રો, હજી સુધી જો તમે મારી ચેનલમાં નવા જો ને, તો પહેલા તો ચેનલને લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકના પેજથી તમે જોઈ રહ્યા છો, ફેસબુક પેજને પણ તમે ફોલો કરી દો. તો મિત્રો, જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે આ જે ચામુંડા માતાજીનો ફોટો છે અને ખાલી દીવો છે, પણ આ જે દીવો છે એ ખાલી દીવો નથી. જે આપણે ઘરે દીવો પ્રગટાવીએ ને એ દીવો અને આ દીવો કંઈક અલગ છે. આ જ્યોત છે એમાં સાક્ષાત માં ચામુંડમાં બિરાજમાન છે. જેવી જેની શ્રદ્ધા, જેવો જેનો વિશ્વાસ, વિચાર કરો અનગઢ થી અહીંયા ક્યારે આવ્યા હશે, એમનું કેવું કામ કર્યું હશે ત્યારે અહીંયા આવ્યા હશે. તો મિત્રો, તમે હજી સુધી આ ચામુંડા માતાજીના દર્શન કરવા નથી આવ્યા તો જરૂર આવજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. બોલો ચામુંડા માતાની. મિત્રો, આ બધા ભાવિ ભક્તો કડી તાલુકાનું ચડાસણા ગામથી આવેલા છે. હવે એમના ગામમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને 3 દિવસ અગાઉ વરસાદ ધોધમાર આવતો હતો, એટલે આ લોકો ગામ લોકોને બધાને એટલો ડર હતો કે જો આ ચામુંડા માતાજીનો પ્રસંગ બગડે નહીં ને તો સારું, કારણ કે વાડદળો ફૂલ ઘેરાયેલા હતા અને ફૂલ વાવાઝોડો અને વરસાદ હતો. આજે એમની પાસે જ આપણે જાણીશું કે ભાઈ તમે ક્યાં ગામથી અને કેવી રીતે આવો છો, જરાક જણાવો તો અમને. કડી તાલુકાનું ચડાસણા ગામ, ચામુંડમાની પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસની હતી. માતાજીનો પ્રસંગ બગડતો એટલે હું એ બાધા રાખી હતી કે માં જો તારો પ્રસંગ
અમે આદર્યો સર ત્રણ દિવસ રહેવો જોઈએ અને અમારો પતિ જશે એમ કેમ તો ચોટી લાવીને અમે ધજા ચડાવી જઈશું એટલી પ્રાર્થના માંગી હતી જય ચામુંડા વરસાદ સોટે પડ્યો નથી પ્રસંગ પતી ગયા પછી બીજા દિવસે પડે તો પ્રસંગ પત્યા પછી વરસાદ ત્રીજા દિવસે ચાલુ થયો પરિપૂર્ણ કર્યું ચામુંડ માતાજી આખા ગામની લાજ ચામુંડ માતા એ રાખી એની અવસર ની લાજ રાખી જય માતાજી